મેઘરજના રેલ્લાવાડા ગામે 222મી જલારામ જયંતીની શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. મેઘરજના રેલ્લાવાડા ગામે જલારામ જયંતીની ઉજવણી શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જલારામ બાપાની 222મી જન્મજયંતીની ઉજવણી કારતક સુદ 7મને ગુરુવારના રોજ ઉજવણી થઈ રહી છે, જેમાં મેઘરજના રેલ્લાવાડા ગામે સંત શિરોમણી ભગત શ્રી જલારામ બાપાનું ભવ્ય મંદિર આવેલ છે, જ્યાં દર વર્ષની જેમ જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે 2 વર્ષ દરમિયાન કોરોનાના કારણે સાદગીથી ઉજવણી થતી હતી, પણ આ સાલ કોરોનાની ગાઈડલાઈન તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટને આધારે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઉજવણીના ભાગરૂપે મંદિરમાં જલારામ બાપાને દહીં દૂધ અને ગંગાજળ સાથે સવારમાં મહાઅભિષેક કરી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જલારામ બાપાની મૂર્તિને અવનવા આભૂષણ અને વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વધુમાં જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમાં મેઘરજના જલારામ મંદિર ખાતે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જયદીપ ભાટિયા, ZS TV, મેઘરજ. તાલુકા પંચાયત મેઘરજ, પટેલ યોગેશ કુમાર કે હું આવનાર દિવાળીના નવા વર્ષની તમામ મેઘરજ તાલુકાના મતદાર ભાઈઓને મારી નવા વર્ષની હું શુભકામના પાઠવું છું અને આવનાર નવું વર્ષ મતદાર ભાઈઓનું સુખદાયી શુભદાયી નીવડે અને નિરોગી નીવડે એવી મારી નવા વર્ષની શુભકામના. પ્રથમ તો આપ સર્વે ભાઈ બહેનોને મારા નમસ્કાર. મારું નામ ચિમનભાઈ કોદરભાઈ સોલંકી, મેઘરજ, ઇન્દિરાનગર. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જત આપ સર્વે જણાવવામાં આનંદ થાય છે કે આવતું નવું વર્ષ હું તથા મારા સર્વે પરિવાર તરફથી મેઘરજ તાલુકાના તમામ મતદારોને નવા વર્ષની શુભકામના. નવું વર્ષ આવનાર નવું વર્ષ શુભદાય સંપત્તિ નિરોગી રહે એવી મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. મનાથ કનુભાઈ બદાભાઈ, અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ. દિવાળીના નવા વર્ષના શુભેચ્છા પાઠવું છું. આવનારું વર્ષ તમારું અને તમારા પરિવારનું સુખદાયી નીવડે અને નિરોગી રહો એવી શુભેચ્છા મારા અને મારા પરિવાર વતી પાઠવું છું.